આગળવાડી એન્જલ બ્રોકિંગના ફંડ મેનેજર મયુર જોશી અને સાથે પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસીસના પ્રદીપ પોટકંદાની આપણી સાથે જોડાઈ ગયા છે. આ બંનેનું સ્વાગત છે. ત્યારે મયુરેશજી, આજના અને ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં સૌથી મેજર જે કામ કર્યું હોય એ પાવર સ્ટોક્સ છે, પાવર ફિનાન્સ કંપનીઝ છે, બેન્કિંગ સ્ટોક્સ છે. આ ખબરોને કારણે આ બધા કાઉન્ટર્સ ખાસા સ્પ્રેડ ઝોનમાં દેખાઈ રહ્યા છે. આપના મતે આ સમાચારને તમે કઈ રીતે મૂલવી રહ્યા છો? શું પેનિક થવું જોઈએ? ઘટાડો આવી રહ્યો છે તો અહીંયા દૂર રહેવું જોઈએ કે આ સમયનો ફાયદો લઈ લેવો જોઈએ? Definitely, I think the asset stressed asset, I think they will go into for NCLT. With the disclaimer first that there is every chance that Supreme Court might think order pass through thase aajni tarikh ma, so I think they will get challenged there. But a large element, I think, pass through thase ghani badi cases. I think resolution for a few cases is possible, but jya I think resolution nathi, then I think the markets have already gestated the fact ફોર બોથ ધ સ્ટ્રેસ્ડ આઉટ કંપનીઝ. અને તમે બેન્કિંગ સ્ટોક્સની વાત કરશો જે બેન્ક્સ પાસે એક્સપોઝર છે, આઈ થિંક દે હેવ પ્રોબ્લી ટેકન એડ્યુકેટ પ્રોવિઝન્સ ઇઝ વેલ. તો પ્રોવિઝનના હિસાબે આઈ થિંક બેંક ઓફ ઇન્ડિયા ઇઝ ક્લોઝ ટુ 11% બેંક ઓફ બરોડા ઇઝ ક્લોઝ ટુ 9% ક્યાં ના ક્યાં. આઈ થિંક જે પ્રાઇવેટ સ્પેસમાં આઈસીઆઈસીઆઈ એક્સિસ હેઝ અ 3-4% એક્સપોઝર પાવર સેક્ટર અને પાવર સ્ટ્રેસ્ડ આઉટ પાવર એસેટ્સમાં. તો આઈ થિંક જે પ્રોવિઝનિંગ છે, આઈ થિંક એટલીસ્ટ ઓન ધ બેન્કિંગ સાઇડ ઇઝ વેલ ટેકન કેર ઓફ. થોડી એડિશનલ પ્રોવિઝનિંગ કરવી પડશે ઇન ટર્મ્સ ઓફ વોટ એવર માઇટ ગો રોંગ, બટ દેટ વિલ બી ઓનલી સમ એડિશનલ પ્રોવિઝન વિચ વિલ નોટ હેવ અ હ્યુજ ઇમ્પેક્ટ. પાવર સેક્ટર માટે જે સ્ટ્રેસ્ડ આઉટ એસેટ્સ છે, ઓબ્વિયસલી દેર ઇઝ ગોઈંગ ટુ બી હ્યુજ અમાઉન્ટ ઓફ કન્સોલિડેશન. અને જેટલા પણ આપણે ઇસ્યુઝ જોયેલા પાવર સેક્ટર માટે, ફોર વિચ ધ આરબીઆઈ સર્ક્યુલર પ્રોબ્લી કેમ થ્રુ, નો એફએસએઝ, યુ પ્રોબ્લી હેડ અ લોટ ઓફ ઇસ્યુઝ રિગાર્ડિંગ પીપીએઝ, જે કોલ શોર્ટેજ હતું બીકોઝ ઓફ બ્રેક અવેલેબિલિટી ઓર અધરવાઇઝ, એના કારણે આઈ થિંક જે ફિક્સ કોસ્ટ અબ્ઝોર્બશન હતું, આઈ થિંક દેટ ઇઝ પ્રોબ્લી હિટ ધીઝ કંપનીઝ ધ હાર્ડેસ્ટ. અને ક્યાં ના ક્યાં આઈ થિંક ધ મિનિસ્ટ્રી ઇઝ પ્રોબ્લી ટ્રાઇંગ ટુ રિઝોલ્વ દેટ. તો મારે હિસાબે આઈ થિંક કન્સોલિડેશન આ ઇન્ડસ્ટ્રીમાં પણ થશે. એન્ડ ઇન દેટ રિસ્પેક્ટ અગેન આઈ થિંક એટીપીસી પ્રોબ્લી લુક્સ બેટર પ્લેસ. કારણ કે જેટલું પણ હું વાત કરતો હતો ઇન ટર્મ્સ ઓફ ફિક્સ કોસ્ટ અન્ડ અબ્ઝોર્પ્શન, દેટ ઓલ્સો હિટ એનટીપીસી 12th પ્લાનમાં, પણ આજની તારીખમાં ઇટ લુક્સ લાઇક ઇટ વિલ બી ગ્રેજ્યુઅલી ગોઈંગ આઉટ ઓફ ધેર બુક્સ. અને જેવી રીતે રેગ્યુલેટેડ ઇક્વિટી વધશે બીકોઝ ઓફ બોથ કોલ સપ્લાય કમિંગ થ્રુ ક્રિએટિંગ અ લેવરેજ એન્ડ ધ રેટ અવેલેબિલિટી ઇમ્પ્રુવિંગ બીકોઝ ઓફ ધ અરેન્જમેન્ટ વિથ ઇન્ડિયન રેલવેઝ એન્ડ ધ કેપિટલાઇઝેશન એક્સીડિંગ કેપેક્સ, મારા હિસાબે આઈ થિંક ધ રિટર્ન રેશિયોઝ એન્ડ માર્જિન્સ બોથ શુડ ઇમ્પ્રુવ. ફોર ધ સેક્ટર એઝ અ હોલ, આઈ થિંક યુ પ્રોબ્લી આર લુકિંગ એટ સમ અમાઉન્ટ ઓફ સોફ્ટનેસ બીકોઝ ઓફ ધીસ સ્ટ્રેસ્ડ આઉટ સિચ્યુએશન. મયુરેશ, તો પીએસયુ બેંક્સમાં એસબીઆઈ સૌથી મોખરે આવે છે. એસબીઆઈ ઓલરેડી સ્પષ્ટતા કરી દીધી કે 14,000 કરોડની રિકવરી શક્ય છે. પીસી 35-40% રિકવરી શક્ય થઈ શકશે. શું લાગે છે, જે કરેક્શન આવ્યું છે એમાં હવે સહભાગી થઈ જવું જોઈએ, એન્ટ્રી લઈ લેવી જોઈએ, કારણ કે એક સારા વેલ્યુએશન પણ મળી રહી છે પીએસયુ બેંક્સ? સિલેક્ટિવલી નિશાજી, યસ. અને મારા હિસાબે આઈ થિંક જેવી ઘણી બધી મેનેજમેન્ટની કોમેન્ટ્રી આપી છે ઓન ટુ કાઉન્ટ્સ, એક જે રીતે તમે રાઇટફુલી કહો છો, આઈ થિંક જે રિકવરીઝ એની અપગ્રેડ છે દેટ આર પ્રોબ્લી સબસ્ટેન્શિયલી ઇન્ક્રીઝિંગ. બીજી વસ્તુ, આઈ થિંક ફોર બેટર કેપિટલાઇઝ બેન્ક્સ એન્ડ બેટર રન બેન્ક્સ ઓન ધ લાયબિલિટી સાઇડ, જે રીતે એસબીઆઈનું છે પોર્ટફોલિયો, આઈ થિંક કાસા ઇઝ ક્વાઇટ ગુડ કમ્પેર ટુ ધી અધર્સ. કેપિટલ એડ્યુકેસી પ્રોબ્લી ઇઝ બેટર એન્ડ જે રીતે રિઝલ્ટ પણ હતા, યુ પ્રોબ્લી સીઈંગ ધ સ્ટ્રેસ્ડ આઉટ પોર્ટફોલિયો બોથ ઇન ટર્મ્સ ઓફ ધ સ્ટ્રેસ્ડ વોચ લિસ્ટ. અને જેવી રીતે આઈ થિંક પ્રોવિઝનિંગ કરી છે બેંકને, આઈ થિંક યુ પ્રોબ્લી લુકિંગ એટ ધી એન્ડ ઓફ એટલીસ્ટ એસેટ ક્વોલિટી પ્રેશર એટ ધેર એન્ડ. પણ જેવી રીતે હું પહેલા કહેતો હતો, હમણાં આઈ થિંક જે પાવર રિલેટેડ એસેટ્સ છે, યુ માઇટ હેવ સમ અમાઉન્ટ ઓફ પેન, બટ દેટ વિલ બી વેરી વેરી માર્જિનલ. પણ જેવી રીતે આઈ થિંક મેનેજમેન્ટ કોમેન્ટ્રી છે એટ ધ સેમ ટાઈમ ઓફ ઇમ્પ્રુવિંગ ધ લોન બુક, અને જેવી ક્રેડિટ પ્રોફાઇલ વધે છે સ્પેસિફિકલી ઇન ટર્મ્સ ઓફ રિટેલ એડવાન્સીસ ફોર બેંક લાઇક સ્ટેટ બેંક એન્ડ ઇવન બેંક ઓફ બરોડા, રાધર સરપ્રાઇઝ ઇન ટર્મ્સ ઓફ ઓપરેટિંગ પેરામીટર્સ. મારા હિસાબે આઈ થિંક વેલ રન, વેલ કેપિટલાઇઝ, ગુડ લાયબિલિટી ફ્રેન્ચાઇઝ બેંક્સ શુડ ટુ વેલ એન્ડ યુ આર રાઇટ. આઈ થિંક જે વેલ્યુએશન છે, આઈ થિંક યુ ટેક અ સમ ઓફ પાર્ટ્સ એસબીઆઈ નો કોર બિઝનેસ અલોંગ વિથ ઇટ સબસિડરીઝ વિચ ઇન્ક્લુડ એએમસી, એનો જે લાઇફનો કારોબાર છે, સિક્યોરિટીઝ છે, આઈ થિંક દેર ઇઝ પોટેન્શિયલ અપસાઇડ ટુ ધ સ્ટોક. અને મિડકેપ યુનિવર્સમાં પણ આઈ થિંક 2-3 સ્ટોક્સ હેવ ગિવન વેરી ગુડ રિઝલ્ટ. તો મારી હિસાબે આઈ થિંક સ્ટોક્સ લાઇક વિજયા બેંક, વેર આઈ થિંક ધ રિઝલ્ટ ફોર એક્ઝેમ્પલરી, અને મેનેજમેન્ટને ત્યાં પણ દર્શાવ્યું છે કે આઈ થિંક ધ લોન ગ્રોથ શુડ બી ક્વાઇટ રિઝનેબલ ગોઈંગ ફોરવર્ડ, કેપિટલાઇઝેશન ઓલ્સો ઇઝ ક્વાઇટ ગુડ કમ્પેર્ડ ટુ વોટ
the other competitors in its space are doing. And 3G also, again, I think in terms of asset quality pressures, both in terms of GNPAs, NPAs are quite stable and they should come down. And management is very, very confident even on this front, because recoveries also along with loan growth, that will give the required leverage onto their balance sheet. So I think in instability, the credit cost, I think it ghatwani chances and valuations, they also look attractive. So Marisa, even Vijaya Bank probably from the broader universe looks very, very attractive. બીજો સ્ટોક પર વળે આજે એમએનએમ માં સારી એવી તેજી જોવા મળી રહી છે. તમે જો 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તર, પણ જે બીજા બે સ્ટોક પર થવી જોઈએ એ તેજી નથી દેખાઈ રહી મયુરેશજી, કારણ કે અત્યારે આપણે જાણીએ છીએ દિલ્હીમાં ખાસ કરીને 15 વર્ષ જૂની ગાડીઓ પર એક પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, હવે એને સ્ક્રેપ કરવામાં આવશે જેના આદેશ આવી ગયા છે. તો હવે ડીઝલ ગાડીઓમાં તો આ મોટા પ્લેયર છે એમએનએમ, ટાટા મોટર્સ, ભારત ફોર્જ, અશોક લેલેન્ડ, તમને શું લાગે છે એમને ફાયદો અત્યારે કેટલો થઈ શકે? કારણ કે જે રીતનું અપેક્ષા હતી એવું રિએક્શન આજે માર્કેટમાં ફક્ત એક તમે જો એમએનએમમાં જોવા મળ્યું છે, બાકી કોઈ પ્લેયર્સ એટલા ઉત્સાહિત નથી દેખાઈ રહ્યા. નહીં, ક્યારે કે આઈ થિંક અગેન આઈ થિંક જે સ્ટ્રેટેજીસ છે ઓટોમેકર્સ માટે એન્ડ ઇવન ધી એન્સિલરી પ્લેયર્સ, આઈ થિંક એ ક્લિયર ડિફાઇનિંગ ટ્રેન્ડ છે. કારણ કે જેવી રીતે આઈ થિંક યુ આર પ્રોબ્લી મૂવિંગ એન્ડ એક્સપેક્ટેડ ટુ મૂવ ટુવર્ડ્સ ક્લીન ફ્યુઅલ, આઈ થિંક જે પેટ્રોલ વેરિયન્ટ્સ હશે, આઈ થિંક દેટ ઇઝ પ્રોબ્લી ગોઈંગ ટુ બી ધ મૂડ પોઈન્ટ ગોઈંગ ફોરવર્ડ. બીજી વસ્તુ આઈ થિંક તમે જોશો, આઈ થિંક ફોર ધ સ્ટોક્સ અંડર કવરેજ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ, સ્પેસિફિકલી ઓટો યુનિવર્સમાં મારુતિની જેટલી આઈ થિંક એક પેટ્રોલ વેરિયન્ટ છે આજની તારીખમાં, આઈ થિંક દેટ ઇટ સેલ્ફ ઇઝ પ્રિટી લાર્જ. એન્ડ આઈ મીન ધ વેરિયન્ટ જે છે એના પાસે આઈ થિંક બોથ ઓફ આઈ મીન ઓલ ધ વેરિયન્ટ્સ આર પ્રોબ્લી સેલિંગ એટ વેરી ગુડ પ્રાઇસીસ વિથ મિનિમમ ડિસ્કાઉન્ટ લેવલ્સ. ગુજરાત પ્લાન્ટ ઇઝ અગેન હેવિંગ અ વેરી ગુડ કેપેસિટી ઓપ્ટમાઇઝેશન. એમએનએમ માટે પણ આઈ થિંક ધ મેનેજમેન્ટ ફોકસ ઇઝ વેરી વેરી ક્લિયર. જે રીમોડલ અને રીફર્બિશ્ડ પ્લેટફોર્મ્સ આવશે ઓફ ઇટ્સ એક્ઝિસ્ટિંગ કાર, બોલેરો હોય, યુ આર પ્રોબ્લી લુકિંગ એટ ધ ન્યુ એસયુવી 500, અને જે બે નવા મોડલ આવશે, I think the petrol variants thereof and the management is very, very upbeat in terms of probably driving huge amount of volumes. Kind of price point you offer, that can be very, very competitive. At the same time, I think what you're probably looking at within their farm equipment segment, the tractor no dhando che, there again, I think the volume guidance has been upped and that same thing has been done by escorts. So, Mare Sabe, I think realization-led volume growth ફાર્મ ઇક્વિપમેન્ટ સેગમેન્ટ ઉપર આઈ થિંક એક નેચરલ લેવરેજ લાવશે, અને એના કારણે આઈ થિંક ધ ઓવરઓલ કન્સોલિડેટેડ અર્નિંગ્સ ઇફ યુ લુક એટ ઇટ શુડ ઇમ્પ્રુવ અલોંગ વિથ ધ ઇમ્પ્રુવમેન્ટ ઇન પરફોર્મન્સ ઓફ સબસિડરીઝ. તો યસ, આઈ થિંક ઓટો સ્પેસમાં આઈ થિંક મારુતિ, એમએનએમ શુડ ડુ વેલ. ભારત ફોર્જ અને મારુ પ્રદર્શન સુવિધા માટે યસ, આઈ થિંક યુનિવર્સ પ્રોબ્લી લુક્સ બેટર પ્લેસ્ડ. એક્સેલ રોડ નોર્મ્સ માટે આઈ થિંક દેર માઇટ બી અ લિટલ બિટ ઓફ અ પેચી ક્વાર્ટર કમિંગ ફોરવર્ડ, પણ જેવી રીતે મેક્સિમમ માટે આઈ થિંક એક ટ્રેડ ટારિફ અગ્રીમેન્ટ થઈ છે વિથ ધ યુએસ, ત્યાં લાગે આઈ થિંક દેર અગેન આઈ થિંક દેર વિલ બી હ્યુજ ડિમાન્ડ કમિંગ થ્રુ, અને ત્યાં ઇટ શુડ બેનિફિટ ઓન ધ ઓપરેટિંગ લેવલ બોથ ઓન ધ માર્જિન ફ્રન્ટ ફોર બોથ ધીઝ કંપનીઝ, સ્પેસિફિકલી ભારત ફોર્જ. કારણ કે જે ટનેજ સેલ્સ હશે અને રિયલાઇઝેશન હશે દેટ કેન ઇમ્પ્રુવ સિગ્નિફિકન્ટલી. તો આઈ થિંક ઓટો ઓટોન્સલીઝ આઈ થિંક સિલેક્ટિવલી શુડ ડુ વેલ. ફર્ટિલાઇઝર સ્ટોક કીધા છે મયુરેશ, તમે જુઓ અત્યારે ફર્ટિલાઇઝર સ્ટોકમાં જબરદસ્ત તેજી આજે જોવા મળી. કારણ છે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર જે છે એના થ્રુએ દર સપ્તાહે જેટલું સેલ થયું હશે એના હિસાબે સબસિડી આ કંપનીઝના ખાતામાં સીધી પહોંચતી જોવા મળશે. અને આ એક મોટું એક સ્ટેપ કહી શકાય સરકાર દ્વારા આવ્યું છે કે જેને 8 મહિનાથી 1 વર્ષ 1.5 વર્ષનો સમય લાગી જતો હતો આ સબસિડી પહોંચવાને, હવે દર અઠવાડિયે પહોંચી જશે. આ કેટલું પોઝિટિવ તમે ગણો છો ખાસ કરીને કંપનીઝ માટે છે અને રોકાણકારો? Yeah, obviously, I think if this comes through, I think the working capital requirements both company and balance sheet upar, that obviously comes down drastically. And in that regard, I think the outstanding dues pehla aata, I think if the government is able to clear their arrears as well, then I think the net debt reduction pan, I think balance sheet par also will result into lower interest payments. So that's point number one. Biju point, I think je companies nu backward integration che, specifically I think phosphorus acid ne leine, I think there can be clear savings of close to around $90 to $100 per ton, and that can also have a significant benefit in terms of their operating leverage. 3G first, I think you probably need to look at the NPK companies and probably differentiate that between the DAP companies. So thoda technical thau chu, but I think when you're looking at NPK companies, you're probably looking at complex fertilizers which includes nitrogen, potassium and also potash. I think these companies which make NPK are significantly better placed both in terms of the equity value that they generate, realization and lesser competition. The DAP and MOP are highly commoditized and I think the import ke, I think competition kare che. Ena karan, I think the companies having larger exposure to NPK should also benefit.
Fourth, I think, input cost, I think, that also has to be kept a close eye on sulfuric acid or phosphoric acid, everything keto to. Again, I think the prices of potash, because I think the pass-through element is also very, very important. And fifth, I think industry market generally, I think the inventory levels at the farm gate level are probably down and are at manageable levels. And in a current, I think the pricing compared curso of imported fertilizer, I think it is not lucrative to import fertilizer because of lower inventory at the farm gate level. So, I think all these factors should benefit fertilizer stocks selectively. And in a current, I think you are probably looking at stocks like Coromandel, you know, I think it's 74% exposure towards complex. Deepak fertilizers, which have got almost 86-87% towards complex. You are probably looking at Zuari as well at 55%. And Chambal ni par baat kar sakta, I think even if I assume a reasonable amount of margin and EPS growth, happen, I think there can be positive triggers that can play out on balance sheet. જયશ્રી ટી તમે જો આજે 7.5% ઉપર દેખાઈ રહ્યો છે ઓલમોસ્ટ તમે જો આ મંથલી ચાર્ટ પર કહી શકાય 10% રિટર્ન પણ તમે પાછલા 6 મહિનાનો ચાર્ટ જુઓ તો 20% ઘટતો દેખાયો છે અને પાછલા દિવસોમાં જે રીતે આપણે જાણીએ છીએ ટી અને કોફીના પાકને નુકસાન પહોંચ્યું છે કેરળમાં તો કહી શકાય મયુરેશજી એવી તો ઘણી બધી કમોડિટીઝ અને જે છે જેને ઇમ્પેક્ટ થઈ છે અને જેની અસર ઘણી બધી કંપનીઝ પર થશે પણ ટી અને કોફી સ્ટોકને કેટલું ડેન્ટ લાગશે કંઈ એનાલિસિસ તમે કર્યું હોય The exact figures to nahi, but Marisab, I think if one goes by the presumption in newspaper reports, to yes, I think a short-term impact definitely out there in terms of supply coming through. But again, I think that should probably normalize over the next few quarters. I think the flush out tea prices, oh yeah, I think the best time to probably look at them is around at April and May mahinama. Because I think every day plucking season, oh yeah, and once this output starts coming through, I think April, May is when the prices are probably determined. And at the same time, I think you are probably going to look at international factors as well. So I think the Kenyan black tea, the Sri Lankan tea, I think how is the demand dynamics happening there, supply dynamics, everything, and what kind of ruling prices are happening for the higher variant black tea prices. Similarly, coffee market, I think the Robusta and Arabica costing, I think there are two different parameters on how these coffee beans are evaluated. Indian context, yes, I think there might be some disruption in supply, quantify karfan. Through difficult reset, but that can create disruptions in terms of pricing from a short-term perspective. But over a period of time, I think as supply normalizes, Marisabai, I think the prices should normalize as well. But ultimately, I think a commodity play chain. Marisabai, I think I'll just pass these as trading moves. ઓકે પણ એમાં જેટલું ડિસ્ટ્રેક્શન થયું છે તો કન્સ્ટ્રક્શન પણ તો થશે જ્યાં આપણે ડિમાન્ડ પણ તો જોશું વ્હાઇટ ગુડ્સ હોય બીજી બધી પ્રોડક્ટ્સ હોય ટુરિઝમને એક મેજર ડેન્ટ લાગશે હજી 6-8 મહિના વર્ષ લાગશે આ બધું બિલ્ડ થતા પણ મયુરેશ એની ડિમાન્ડ તો વધશે તો જ્યાં એક બાજુ આપણે જોઈ રહ્યા છીએ કમોડિટીઝને ડેન્ટ લાગશે બીજી બાજુ કન્ઝ્યુમર ડ્યુરેબલ છે આ બધી કન્ઝમ્પશન બેઝ સ્ટોરી જે છે એ હજુ વધુ સ્ટ્રોંગ દેખાશે કારણ કે ત્યાં તો સપ્લાય રહેવાની છે Yes, and I mean, for you, I think Nisha ji, very unfortunate to but yes, I think to rebuild their homes and all the activities related to that. And you know, interestingly, I think Savare, I think the Federal Bank Chairman Shyam Saab, when he was and he was also talking about interest subvention schemes probably coming through to probably boost their demand patterns. And I think to rebuild their homes is a big, big task. So yes, I think rule out nahi kari sakte, but I think yes, all these ancillary factors will probably start moving in a symmetrical fashion. So I think rebuild of homes smart, you'll probably require cement, you'll probably require paints, you'll probably require white goods after that. So I think the basic kachcho kaam hasse in trying to make your kachcha house pakka or rebuild your house. I think all these factors will probably come into play. So I think cement, paints are probably looking at home improvement in terms of furniture companies, tiles, yes, I think fans, air conditioners. So the demand will probably go up. It's unfortunate, but yes, I think the consumption pattern share that will drive volumes for companies related to these sectors. તમે જો જે ખાસ સ્ટ્રેન્થ અત્યારે સારા વોલ્યુમ બેઝ જોવા મળી હોય નિફ્ટીની બહાર તો એ તમે જોઈ શકો જેટ એવેઝ હિન્દાલ્કો વેદાંતા ખાસ કરીને આરસીએફ ઇક્વિટાસ જેવી કંપનીઝ પર તમને અત્યારે સ્ટ્રેન્થ જોવા મળશે ઇક્વિટાસ પર તમે જો આજના દિવસે બ્રોકરેજ હાઉસના રિપોર્ટ પર હતા ઉજ્જીવન પર રિપોર્ટ હતો એયુ સ્મોલ ફિનાન્સ પર રિપોર્ટ હતો અને ફક્ત એયુ સ્મોલ ફિનાન્સમાં દબાણ છે બાકી બંને એનબીએફસી કહી શકાય નોન બેન્કિંગ ફિનાન્સ કંપનીઝમાં એક સારી સ્ટ્રેન્થ જોવા મળી રહી છે મયુરેશ આપનો કોઈ વ્યૂ છે આ એનબીએફસી પર
De-risking strategy is definitely at on play badha mate. I think tame je microfinance no ek arm joso, I think which had a substantial exposure, there the de-risking is clearly being visible. So that's one. Biji vastu, I think je branch setup and expansion mate jetli cost lagi rahi che both Ujjivan and Equitas mate, that probably should get compensated as it starts ramping up its CASA book. Triji vastu, I think in terms of the overall liability franchise improvement, I think a gradual process has said, but as they ramp up their branch expansionary mode along with improvement in the liability franchise, Kanaka, I think even on this front, you are probably expected to see deposit costs actually coming down, and in a current, I think the NIMs and spreads has said, they should probably hold up. Our situation, Jare, I think the yields are moving higher, there might be some interim pressure on yields. But Kanaka, I think over a longer period of time, I think they should sufficiently take care of managing these yields and spreads reasonably well. Fourth, again, I think in terms of return ratios, because I think as the segments operate courage, I think the return ratios are quite commendable. But Kanaka, I think they also had a huge dent selectively. But there is expected to be huge amount of improvement going forward as well. And fifth, obviously, is the valuation perspective. I think valuation is coming to so. So there is huge amount of earnings drive that can come through, assuming that these four factors, I think, work in their favor over the next 4 to 6 quarters. If that happens, I think definitely, I think stocks are cheaply available at this point of time. TCS અને ઇન્ફોસિસ કારણ કે રૂપિયો નબળો થયો છે મયુરેશજી અને પગલે આ આઈટી કંપનીઝ અને ફાર્મા કંપનીઝને મેજર સપોર્ટ મળ્યો છે પણ તમને રૂપિયા પર તમારું એનાલિસિસ શું છે તમે પણ અત્યારે એને ટ્રેક કરતા હશો એની કેટલી ઇમ્પેક્ટ પોઝિટિવલી હજુ પણ આવી શકે આઈટી સ્ટોક પર See, Marisabe, I think if you look at the rupee movement per se, I think Jetlapan, I think emerging currencies, mate, I think it moved Jova Marich. I think it's more of an adjustment factor at this point of time. Which was, I think, a supporting base for rupee, obviously, is our foreign reserves. And though I think the reserves have come down, it is still enough to support any sharp further depreciation if something goes wrong. But generally, I think US, I think, moves Karich, what they've probably done in terms of the tariff arrangement with Mexico. Expectation is that Canada is also along with EU, other nations as well. I think there must be some respite on the rupee. Now, coming on the rupee and the IT sector as a whole, definitely, I think, it's a tailwind Karina out there, not just for IT, but for pharma in terms of translationary effect. But I think one also must understand that I think a few of these IT companies also have their hedging policy in place. So again, I think the tailwind is probably evident because of a weaker rupee. But even the core dynamics IT sector are probably improving. So I think digital investments as a percentage has gone up. Utilization levels are improving. Attrition for a few cases might have moved higher. But I think that should be managed. The employee pyramid structure should also be reasonable. The transformational deal which key sectors mate. Specifically retail, manufacturing, there I think you are seeing good amount of traction. And if BFSM, I think there is expected traction to come in the second half, which can be a huge value addition for companies like H3 and TCS. You know, I think 30 and 35% contribution comes in from BFSI. So, Marisabe, I think the IT sector is poised for a reasonable amount of growth. If you have a risk-reward pan out curve on your returns from the current level, Marisabe, I think investors who are holding on to the stock should continue. આપનો શું મત બને કારણ કે એક તો સ્ક્રેપેજ પોલિસી દિલ્હીમાં આવી ગઈ છે તો એના થકી પણ એક ડિમાન્ડ આવશે અને બીજું હવે પ્રાઇઝીસ રબરના જે વધતા દેખાશે એની કેટલી ઇમ્પેક્ટ પોઝિટિવ રહી શકે કે નેગેટિવ રહી શકે આ ટાયર કંપનીઝ માટે હજી પણ એક ફેક્ટર છે આઈ થિંક એક્સેલ લોન ફોર્મ્સ આવશે એના કારણે પણ આઈ થિંક ન્યુ વ્હીકલ રોલ આઉટ્સ are going to take some time, at least a quarter. So, one quarter, I think, at least on the commercial side, I think there is going to be some dent in terms of offtake. So, I think the natural production, specifically RSS4, I think, everything, I think, Kerala floods there. Yes, I think what we've been hearing in terms of shortage and if local prices actually moving higher because of the unfortunate conditions. I think tire companies are hit, but one must always remember that tire companies pass here, there is inventory. So, the inventory is there to last at least 50 to 60 days. So, બે મહિનાની ઇન્વેન્ટરી હોવાના કારણે આઈ થિંક અનલેસ દિસ ઇફેક્ટ પ્રોબ્લી લાસ્ટ લોંગર ટેન 2 to 3 months, ક્યાં ના ક્યાં આઈ થિંક ડિસ્ટ્રપ્શન થઈ શકે બીકોઝ દેન દેલ હેવ ટુ પ્રોક્યોર રો મટીરિયલ વિચ ઇઝ નેચરલ રબર એટ હાયર કોસ્ટ એન્ડ ઓબ્વિયસલી દેલ નીડ ટુ પાસ ઇટ થ્રુ વિચ મીન્સ દેલ હેવ ટુ ઇન્ક્રીઝ દેર પ્રાઇસીસ વિચ કેન હેવ અ ડેન્ટ ઇન ટર્મ્સ ઓફ ડિમાન્ડ બટ આઈ થિંક જે ઇન્વેન્ટરી લેવલ છે આઈ થિંક દેટ ઇટસેલ્ફ શુડ સફિશિયન્ટલી કવર દિસ એન્ડ ઇફ નોર્મલાઇઝેશન હેપન્સ ફ્રોમ ધ સપ્લાય સાઈડ I think it should probably take care of that. But I think I'm not overly perturbed specifically. I think rubber supply, which should start over the next few weeks, and that should bring normalization. Performance, yes, I think the segment must scope specifically retailization
on the MHCV side of the business and the replacement market mark on because of the duties imposed, Ghanabada Chinese tires have actually reduced significantly. The replacement markets are holding up pretty nicely for tire companies, and the retailization trend and the premiumization trend specifically MHCV mate should probably drive reasonable amount of earnings growth. So through selective raise, I think anybody holding on to a stock like SEAT can hold on, or even blue chip companies like MRF. But lower levels, but I think JK Tire, which probably supplies to MHCV players, can be looked at. માં પણ એક સ્માર્ટ રિકવરી છે, નીચેથી 18.5% રિકવરી આવી ગઈ છે અને એક સારા એવા વોલ્યુમ સાથે. કારણ કે મયુરેશજી જાણે છે, મેનેજમેન્ટે સામેથી આવીને કહ્યું છે કે જ્વેલરી સેગમેન્ટ થોડું વીક રહી શકે છે, પણ એનીવેઝ આપણે આ સેગમેન્ટને અત્યારે જોવા જઈએ તો ફેસ્ટિવલ સિઝન શરૂ થશે તો થોડું ટ્રેક્શન તો જોવા મળશે. અને એનીવેઝ ટાઇટન ઘણા બધા પ્રોડક્ટ્સને કેટર કરે છે, શું સ્ટ્રેટેજી રાખવી ટાઇટન માટે? See, Kerala impact mate, yes, I think there will be obvious impact in terms of grammage sales. But I think every the management different darshavelu, I think with the guidance that they had given and the numbers were probably in line with what they had delivered quarter one ma. I think you are right. I think the wedding season shuru thase ani with the wedding jewellery, which Titan is well known for, I think there should be significant amount of offtake. Vijivasco, I think even the core business of jewellery ma, I think just studded component change and margins I think are obviously higher. And you must be knowing it better, Nishaji. But I think diamond sales obviously are expected to do well with the second half with a lot of festivities and wedding season around. So I think the margin profile there also improves. The golden harvest schemes, I think that probably is running on track. The watches no karobar, I think the bid margins have probably held up and expected to held up. Precision and AI engineering is also, I think there you might be seeing some disruption, but I think the overall EBIT contribution is not significant. So gradual improvement definitely Jova Mercy with lot of offtake happening in the second half as the wedding season improves. So I think I am not overly pessimistic Titan Upper. મારે સમય આઈ થિંક રનઅપ થયેલું સ્ટોકને આઈ થિંક ઇટ ગોટ ટ્રિગર્સ ટુ પ્રોબ્લી કરેક્ટ. સો જે ઇન્વેસ્ટર્સ પાસે હોય દે શુડ ડેફિનેટલી હોલ્ડ ઓન. ફ્રેશ ઇન્વેસ્ટર્સ કેન પ્રોબ્લી લુક એટ ડીપ્સ એટ બાઇંગ ધ સ્ટોક. હરેશજી, આપનો શું વ્યૂ બને? કારણ કે અત્યારે હવે જે રીતે વેકેશન સિઝન પણ આવશે તો એક બીજાનો સથવારો મળી રહેશે કે અહીંયા હજુ દબાણ રહેશે. જેટ એવેઝને મેજર કન્સર્ન છે તો એને સાઇડવેઝ રાખી બીજા બે સ્ટોક પર વધુ ફોકસ કરવું. ઇન્ડસ્ટ્રી માટે જનરલી તમે જોશો, આઈ થિંક બીકોઝ ઓફ ઇન્ક્રીઝ ઇન ક્રૂડ પ્રાઇસીસ અને રૂપી ડેપ્રિસિએશન માટે કેટલું હ્યુજ હેટ. ફ્યુઅલ કોસ્ટ હેવ ઓન એવરેજ ઇન્ક્રીઝ 54% અને બીકોઝ ઓફ રૂપી ડેપ્રિસિએશન જે માર પડી એબિટડાર માર્જિન ઉપર એ એવિડન્ટ હતો ઓલ થ્રી કંપનીઝ માટે. પણ આઈ થિંક જે રેવન્યુ ગ્રોથ જેટને દર્શાવી કમ્પેર ટુ ધી અધર્સ વર લિટલ બિટ સોફ્ટર. સો આઈ થિંક જે કોસ્ટ પર અવેલેબલ સીટ કિલોમીટર ઇન્કલુડિંગ ફ્યુઅલ છે, આઈ થિંક ઓલ ઇવિએશન સ્ટોક પ્રોબ્લી ટુ કેન હિટ. એટ ધ સેમ ટાઈમ આઈ થિંક જે રેવન્યુ પર અવેલેબલ સીટ કિલોમીટર છે હેવ નોટ ઇમ્પ્રુવ ધેટ સિગ્નિફિકન્ટલી બીકોઝ ઓફ કોમ્પિટિશન ઇન્ટેન્સિટી. એટલા માટે જે ઓવરઓલ યીલ્ડ છે આઈ થિંક દે હેવ સોફ્ટન્ડ એન્ડ ટેકન અ બિગ બીટિંગ. અવેલેબલ સીટ કિલોમીટર્સ અને જે પીએલએફ છે આઈ થિંક દેટ પ્રોબ્લી હેવ રિમેન્ડ વેરી વેરી સ્ટેબલ. પણ વોટ યુ પ્રોબ્લી લુકિંગ નિશાજી ઇન ધ કમિંગ ક્વાર્ટર ઇઝ દેટ ઇટ્સ ધ વીકેસ્ટ ક્વાર્ટર. સો આઈ થિંક જે રિઝલ્ટ આવશે Q2 ના દે આર ગોઈંગ ટુ બી ધ સોફ્ટેસ્ટ. અને એ સિનારીઓમાં વેર ક્રૂડ સ્ટીલ હાયર, રૂપી સ્ટીલ ડેપ્રિશિએટિંગ, યુ આર પ્રોબ્લી લુકિંગ એટ સ્ટીલ કોમ્પિટિશન ઇન્ટેન્સિટી બીકોઝ ઓફ લોઅર ફેક્ટર્સ એક્સપેક્ટેડ બીકોઝ ઓફ મોન્સૂન્સ બોથ ડોમેસ્ટિકલી અને ઇન્ટરનેશનલ ટ્રાવેલ માટે પણ ફોર વેરીડ અધર રીઝન્સ. આઈ થિંક યુ આર ગોઈંગ ટુ સી સોફ્ટનેસ કન્ટિન્યુ એટલીસ્ટ ફોર વન ક્વાર્ટર. તો મારી સાથે આઈ થિંક યુ પ્રોબ્લી નીડ ટુ સ્ટે ઓન ધ સાઇડલાઇન્સ. જયારે સુધી આ વેરીએબલ્સ નહીં બદલે, બોથ ઇન ટર્મ્સ ઓફ ક્રૂડ સ્ટેબિલાઇઝિંગ, રૂપી એકચ્યુઅલી કમિંગ બેક ટુ નોર્મલ લેવલ્સ, અને આઈ થિંક જે કોસ્ટ પર અવેલેબલ સીટ કિલોમીટર એક્સ ફ્યુઅલ છે ત્યાં ઓપ્ટિમાઇઝેશન નહીં જોવા મળે અલોંગ વિથ ઇમ્પ્રુવમેન્ટ ઇન પ્રાઇસીસ, ત્યાર સુધી આઈ થિંક ઇટ્સ લુકિંગ વેરી વેરી ડિફિકલ્ટ ફોર ધી ડાયનેમિક્સ ફોર ધી ઇન્ડસ્ટ્રી ટુ ઇમ્પ્રુવ ઇન જનરલ. તો મારી સામે આઈ થિંક જસ્ટ સ્ટે ઓન ધ સાઇડલાઇન્સ ફોર ધ નેક્સ્ટ ફ્યુ મંથ્સ. પોસ્ટ મોન્સૂન વિલ પ્રોબ્લી હેવ અ લુક એઝ ધ હોલિડે સીઝન નિયર્સ. આઈ થિંક કેવી રીતે આ વેરીએબલ્સ પેન આઉટ થાય છે. તો આ સ્ટ્રેટેજી અત્યારે ટેકનિકલી પણ મયુરેશ આપનો પણ વ્યૂ લેવા માંગે છે, આવી તેજીમાં નવા રોકાણકારો શું કરે? You have to be very, very selective. I think everybody was probably estimating that I think it fall out and then I think you might be able to accumulate, but the market is not probably giving that opportunity. Maybe that opportunity might come out there, but I think you can't probably wait for such fall. So I think yeah, fundamentally strong counters here. We discussed a lot of these counters. So I think selectively banks, PSU, private, consumption as a theme is holding out pretty nicely. So selective auto stocks, four-wheelers or auto ancillaries, you're also probably looking at a lot of the consumption-led stocks.
કે જે FMCG છે, કન્ઝર્વેશન સ્ટેપલ્સ છે, ધેન ઓલસો પ્રોબ્લી ફૂડ ઇન અ ફ્યુ સિમેન્ટ કંપનીઝ, મિડ કેપ સ્પેસમાં સમ આઈટી એન્ડ ફાર્મા કંપનીઝ વિચ વિલ બેનિફિટ બીકોઝ ઓફ ધ ફોલિંગ રૂપી એન્ડ નેચરલ ટ્રાન્ઝેક્શન હેપિંગ બીકોઝ ઓફ અર્નિંગ્સ ટ્રેજેક્ટરી ઇમ્પ્રુવિંગ કંપનીઝ માટે એન્ડ વિથ ઇન ધ બ્રોડર યુનિવર્સ પ્રોબ્લી નીડ ટુ હેવ ઇન ટુ અકાઉન્ટ ધી પ્રાઇસ અર્નિંગ્સ મલ્ટીપલ્સ સો વેર અર્નિંગ્સ હેવ નોટ બીકમ ટુ સ્ટ્રેચ પણ વિઝિબિલિટી સારી લાગે છે આઈ થિંક ધ બ્રોડર યુનિવર્સમાં પણ સિલેક્ટિવ સ્ટોક્સ સારા લાગે છે થેન્ક બોટલ એટ આઈ થિંક ઇટ્સ અ સ્ટોક સ્પેસિફિક અપ્રોચ માર્કેટમાં ઇન્ડેક્સ લેવલ કેપ્ટન છે આઈ થિંક ઇટ્સ એટ સ્ટેટોસ્ફિકલ લેવલ at this point of time. But selective stocks of the sector and the markets can be still looked at in declines in a staggered way so that you probably reduce your impact cost if the market does correct. તો રિયલી તમે નવા રોકાણકારો છો તો આ સ્ટ્રેટેજીને અપનાવશો તમને સારા રિટર્ન મળી રહેશે. પેશન્સ ખાતા મહત્વના છે અને સ્ટોપ લોસ હંમેશા રાખવો જરૂરી હોય છે. આ કોઈ ડિસ્ક્લોઝર મેળવે છે રિસર્ચ ડિફેન્સ સ્ટોક્સની ચર્ચા કરી મારા પોતાની કઈ હોલ્ડિંગ નથી બટ ઇટ ઇઝ પોસિબલ આ બધા સ્ટોક્સ ક્લાયન્ટ સાથે ડિસ્કસ કર્યા હોય એન્ડ યુ માઇટ બી હોલ્ડિંગ સ્ટોક્સ ઓન બિહાફ ઓફ અ ક્લાયન્ટ અમારી પાસે. આ બંનેનો આભાર સંગ્રહ ફાળવી અમારી સાથે ચર્ચામાં જોડાયા.